गुजरात राज्य आज विकास के पंथ पर चल रहा है। गुजरात सरकार कई नई योजनाएं बाहर लाकर लोगों को मदद करने के लिए सहाय करती है, लेकिन क्या सही में जो गरीब लोग हैं उनको ये सहाय मिलती है? गुजरात राज्य के सुरेंद्रनगर जिले के सायला तहसील गांव के ढाकणिया गांव में शैलेश भाई आवड़ भाई गढ़वी करके एक भाई है। उनको रहने के लिए कोई मकान प्लॉट कोई भी सहाय आज तक उनको नहीं मिली है, और उन्होंने कई बार सरपंच तलाटी से भी बात की है। હાલમાં તમે કોના મકાન માં રહો છો? હાલમાં તો અત્યારે આપણે મોટા ભાઈ ના મકાન માં આપણે રહીએ છીએ, આપણે ઘરના મકાન તો છે નહીં કઈ બરોબર। કેટલા વર્ષ? મને 10 વર્ષ 15 વર્ષ તો લગ્ન કર્યા થયા, 10-15 વર્ષ જેવું તેનું ભાઈ ના મકાન માં રહીએ છીએ આપણે। હાલમાં તમે કેટલા જણા પરિવાર માં રહો છો? હાલમાં અમે 4 જણા રહીએ છીએ, 2 માણા અમે અને 2 દીકરીઓ છે અમારે। તો આના માટે તમે ક્યાંય રજૂઆત કરી ને? આના માટે રજૂઆત તો આપણે બધાને ઘણા ને કરતા જે જાણતા હોય એ વ્યક્તિને આપણે કરી હોય કે સરપંચો હોય ગામના 2 વડીલો હોય જાણતા હોય એને આપણે કીધું કે ભાઈ અમને આનો કોઈ કંઈક લાભ દેવડાવો તો અમારા છોકરાનું આમાં કંઈક થઈ શકે સારું એમ। તો પછી એમનો શું અભિપ્રાય હતો? તો એ બધા માણસો એમ કે આપણે કંઈક જોઈશું કે તમને લાભો આના દેવડાવશું, પણ કાંઈ હજી કોઈ લાભો મળ્યા નથી આપણે। સમજે શૈલેષભાઈનો જે પ્રશ્ન છે એના વિશે તમારી પાસે શું? શૈલેષભાઈનો પ્રશ્ન, એમને મકાન બનાવવું છે। 17 થી 20 સુધી એમનું બીપીએલમાં નામ છે અને સમયોગી છે। એમના બાપુજીના નામનું જે મકાન છે એમના ખાતે થઈ જાય, જૂનું જર્જરી તાલુકામાં મકાન છે એટલે એમના ખાતે થઈ જાય, એટલે એમને જે કંઈ સરકારી સહાય મળે, ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ કે કોઈ પણ, તો એમને મકાન બનાવી દેવું છે એ મારી મત છે। બે-5 વર્ષથી આપને એમ કે છે તમારું બીપીએલ માં નામ આવી ગયું છે, તો કે ઈ આપણે કઈ જાણતા નથી બીપીએલ માં નામ એટલે શું। તો તમારી પાસે કેટલી વાર એમને રજૂઆત કરેલી? રજૂઆત ઘણી વખત કરી છે, પણ લેન્ડ કચેરીની મીટિંગ ન થઈ। લેન્ડ કચેરીની મીટિંગ આવે ત્યારે આપણે એમની અરજી મૂકી। શૈલેષભાઈ કો પ્લોટ મિલાને કે લિયે તલાટી ઓર ટીડીઓ હી હમે મદદ કર સકતે હે। તલાટી ભવિનભાઈ કા નંબર હે 9228216136। મે હું નિરુ રાઠોડ, ઇન્ડિયા નડ કે લિયે।